દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ટેકાના ભાવે મગફળી ખરીદી ખેડૂતોને અન્યાય થઈ રહ્યો છે અને જામખંભાળીયામાં માર્કેટિંગ ખેડૂતોએ હોબાળો મચાવવાની ખરીદી અટકાવી છે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ટેકાના ભાવે મગફળી ખરીદી ખેડૂતોનો અન્યાય થઈ રહ્યો છે જ્યારે જામ માર્કેટિંગ ખેડૂતોનો હોબાળો મચાવીની ખરીદી અટકાવી છે ખેડૂતોનો આક્ષેપ છે કે નિયમોને કોઈ જ પાલન થતું નથી અને વજન કાટાઓ પણ ઓછા છે અને જવાબદાર અધિકારી પણ હાજર નથી જેથી મગફળી ટેકાના ભાવે ખરીદી અટકાવી ખેડૂતોની રામધૂન બોલાવી અને વિરોધ કર્યો છે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કુલ એસી ટન મગફળીની ખરીદી કરવાની હતી એની સામે પાંચ દિવસમાં માત્ર એકસો ને ઓગણસી ચાર કેન્દ્ર ઉપરથી એકસો ને ટન જ મગફળીની ખરીદી થઈ છે અને આ ગતિએ જો ચાલે તો નેવું દિવસની જે વાત છે એ નવસો દિવસ દિવસમાં પણ મગફળી ખરીદાય નહીં એવી પરિસ્થિતિનું નિર્માણ થશે એની પાછળના કારણો એ છે કે જ્યાં રાજ્ય સરકારનો પરિપત્ર છે અને પરિપત્ર મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ચારે ચાર કેન્દ્રો છે એ મોટા કેન્દ્રો છે અને મોટા કેન્દ્રો ઉપર દસ વજન કાંટા હોવા જોઈએ દસ ગ્રેડર એટલે કે ગુણવત્તા નક્કી કરવાવાળા માણસો હોવા જોઈએ અને દસ તોલાઈ અને જોખાઈની ટીમ હોવી જોઈએ એની જગ્યાએ દરેક કેન્દ્ર ઉપર માત્ર એક જ ટીમ કામ કરે છે બાકીની ટીમ બધી શોભાના ગાંઠિયામાં છે નવે નવ જે કાંટા છે એ શોભાના ગાંઠિયા બની રહ્યા છે બીજું રાજ્ય સરકારની જે એજન્સી છે ખરીદી કરવાવાળી એ એક છે બારદાન આપવાળી એજન્સી છે એ એક છે અને દરેક કેન્દ્રએ બારદાનનો વજન ક્યાંક સાતસો ગ્રામ રાખવામાં આવે છે ક્યાંક આઠસો ગ્રામ ક્યાંક અગિયારસો ગ્રામ ક્યાંક બારસો ગ્રામ એટલે ખેડૂતને સો ગ્રામથી લઈ અને છસો ગ્રામ સુધીની વધારે પડતી મગફળી દેવી પડે છે અને સૌથી મોટી જે આપણે કહેવત છે કે દીવા તળે જ અંધારું જે અન અને નાગરિક પુરવઠા વિભાગ આખા ગુજરાતના વેપારીઓનો કાંટો પ્રમાણિત છે કે ને એનું પ્રમાણપત્ર ચકાસી અને એ સીલ કરે છે કે અથવા તો એને માન્યતા આપે છે એ અન અને નાગરિક પુરવઠા વિભાગ જ્યારે મગફળીની ખરીદી કરે છે એ ખરીદીના એના વજનના કાંટા છે એ પ્રમાણિત છે એવું અહીંયા પ્રમાણપત્ર એમણે લગાવ્યું નથી ભેજ માપક મશીન છે એ કેલિબ્રેટ થયેલું છે કે નહીં એ પણ અહીંયા પ્રમાણપત્ર લગાવ્યું નથી એટલે જે રક્ષણ જેને કરવાનું છે પોતે જ અત્યારે ભક્ષણ કરતા હોય એવું લાગે છે ખંભાળિયા તાલુકાના માદિયા ગામના ખેડૂતો અમે જઈએ આજથી અમે કાયમ ખેતી કરતા જ આવ્યા છે ખેતી કરતા કરતા તમને કહું અમે ચૌદ નો ઉતારો કાઢી આવ્યા છે તો એ છતાં એમ કે હાલ છે નહીં કે આમાં ભેજ છે ને ઓલું છે ને એમ કરીને અમારે દસ જણામાંથી માંથી આઠ જણાની રિજેક્ટ કરી જો હવે અમારે આના ટ્રેક્ટરના ભાડા અમારે ખાવા પીવાનું શું કરવાનું એકતા વરસાદ થયો નથી તો બાપા મારી અમારા છોકરામાં અમારે રાડું દે કે બાપા આવે તો લ્યાવે ઓલું લ્યાવે ઓલું લે છતાં અમે એમને બેઠા જઈએ શું કરવાનું અમારે ધર્મેન્દ્ર ઉપાધ્યાય રિપોર્ટ દ્વારકા